હવે જોઈશું સમાચારો વિસ્તારથી. સુરત સિવિલ હોસ્પિટલમાં ઉંદર બાઇટના એક દર્દીને ટ્રોમા સેન્ટરમાં રેસિડેન્ટ ડોક્ટરે એમએલસી કેસ વગર સારવાર નહીં થાય એમ કહી કાઢી મૂકતા ભારે હોબાળો મચ્યો. આ બાબતે ફરજ પર હાજર મેડિકલ ઓફિસરે મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસરને જાણ કરતા આ કેસમાં કોઈ એમએલસી જરૂર જ નથી એવું પણ જણાવ્યું. એટલું નહીં, દુખાવાની દવા પણ ન લખી આપતા આખરે મેડિકલ ઓફિસરે જ દવા લખી દર્દીને ઘરે પરત મોકલતા મામલો છેવટે થાળે પડ્યો હતો. નવી સિવિલ ખાતે મળેલી વિગત મુજબ બુધના દરવાજા ખાતે રહેતો 23 વર્ષીય ચેતન કિરણભાઈ રાજપૂત ફાઇનાન્સના કામકાજ કરે છે. બુધવારની રાત્રે ઘર બહાર એક ઉંદરે તેના ડાબા પગમાં કરડી ખાધું, જેને કારણે સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યો હતો. કેસ પેપર પણ કઢાવ્યા બાદમાં ડોક્ટરે તેને ઇન્જેક્શન આપી સારવાર આપી રજા આપી. રાત્રે પગમાં દુખાવો પણ શરૂ થયો. અસહાય દુખાવા સાથે તેમણે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લવાયા. ચેતનને ઉંદરે કરડ્યા હોવાનું પણ જણાવ્યું, જ્યાં એક રેસિડેન્ટ ડોક્ટરે કેસમાં એમએલસી એટલે કે મેડિકલ લિંક કેસ કરાવી લાવવાનું કહ્યું, જેથી તે મૂંઝવણમાં પડ્યો કે ઉંદર કરડવામાં પણ એમએલસી કરવું પડે, જે અંગે હોબાળો પણ થયો. એમએલસી કેસ વગર તેની સારવાર ન થતા આખરે તે ટ્રોમા સેન્ટર મેડિકલ ઓફિસર ડોક્ટર આર ડી બર્મન પાસે પહોંચ્યો હતો. મેડિકલ ઓફિસરે તેને જણાવ્યું કે કેસમાં કોઈ એમએલસી જરૂર નથી, દર્દીને સારવાર આપીને દવા પણ લખી ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો. સિવિલના કોઈક ડોક્ટર પોતાની મનમાની કરતા હોય તેવું દેખાય છે, જેને કારણે દર્દીઓને હાલાકી બેઠવાનો વારો આવે છે. મેડિકલ ઓફિસર ડોક્ટર આર ડી બર્મન જણાવ્યું હતું કે કૂતરા બિલાડી અને ઉંદર વ્યક્તિને કરડે તો એમએલસી કેસ કરવાની જરૂર નથી રહેતી, કારણ કે તેમાં ઝેર નથી હોતું, પોલીસ તપાસની જરૂર પણ નથી, જેથી આ અંગે એમએલસી કેસ કરવાની જરૂર રહેતી નથી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.